અમદાવાદના સરખેજમાં દબાણ ઉપર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. સોનલ સિનેમા રોડ પર નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું બાંધકામ તોડી પાડવા કામગીરી શરૂ. વાવ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ જાહેર થતા જ ઠાકર શિરાબારીના આકરા તેવર કહ્યું. ટિકિટ ફાઇનલ હતી તો પછી અમને કહી દેવું જોઈએ કે મારી ફાઇનલ છે. કપાસની હરાજી મોડી શરૂ થતા ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો. ચેરમેને કર્યો ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ. કાલથી સમયસર હરાજી શરૂ કરવાની આપી ખાતરી. સુરતમાં લાલભાઈ સ્ટેડિયમના કાર્યકારી પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ. નકલી પાવર ઓફ એટર્ની બનાવી 2 કરોડથી વધુની લોન લીધાનો નૈનાબેનનો આરોપ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં સેનાની ગાડી પર આતંકી હુમલામાં વધુ 1 જવાન શહીદ. 2 શ્રમિકના પણ મોત. અત્યાર સુધીમાં 3 જવાન શહીદ. ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ્સમાં ધબડકો. લંચ સુધીમાં 107 રનમાં ગુમાવી 7 વિકેટ. તો મિચેલ સેન્ટરે ઝડપી 4 વિકેટ.